ભેગા થઈએ ભેગા થયા છીએ એવા પરમ પૂજ્ય પૂજ્ય સ્વામી લક્ષ્મીપ્રસાદદાસજી સ્વામી વ્યાખ્યાનમાળાના વક્તા પૂજ્ય પૂર્ણ સ્વામી મહુવાથી પધારેલા પૂજ્ય ગોવિંદ સ્વામી કાર્યાણી મંદિરના મહંત પૂજ્ય શાસ્ત્રી સ્વામી માધવ પ્રસાદદાસજી સ્વામી વંદનીય સંતવૃંદ યજમાન પરિવાર સંહિતા પાઠી ભૂદેવો વાલા દરેક ભાઈઓ અને બહેનો વાલા ભક્તો ભગવાન સ્વામિનારાયણે આઠ સત્શાસ્ત્રોમાં જે ગ્રંથને સ્થાન આપ્યું હોય અને સુખદેવજી મહારાજે સત્તર પુરાણોની રચના કરી વ્યાસ્ય વચન પરોપકાર જેવું કોઈ પુણ્ય નથી અને બીજાને હેરાન કરવા એના જેવું બીજું કોઈ પાપ નથી હે આ સાર રૂપે આપણને આપ્યું અને છેલ્લે મોક્ષ મેળવનારો ગ્રંથ હે સમસ્ત પિતૃઓનું ઉદ્ધાર કરનાર આ કળી અંદર જો કોઈ ગ્રંથ હોય તો એ શ્રીમદ ભાગવતજીનો ગ્રંથ છે અને એ આપણે પરમ પૂજ્ય વક્તા મહોદયશ્રી છ છ દિવસથી આપણને એના રહસ્યો સમજાવી રહ્યા છે ભગવાન બાલકૃષ્ણની બાળ લીલાઓ એનું આપણે શ્રવણ કરી રહ્યા છીએ અને આ ગ્રંથના શ્રોતા એક પરિક્ષિત મહારાજ એમને ખ્યાલ છે કે આજથી સાત દિવસે મારું મૃત્યુ છે અને બીજું પાત્ર આવશે હે દશમના ઉત્તરાર્ધમાં કે ભગવાન કૃષ્ણના મામા કંસ એને એવો ખ્યાલ છે પથી પ્રગ્રહ હિણમ કંસ મા ભાસ્યા શરીર વાક અશ્યામ ત્વામ અષ્ટમો ગર્ભો હંતિ શેર બુધા કે હે મૂર્ખ તારા તું જેનો રથ ચલાવે છે એનું આઠમું સંતાન એ તારો કાળ છે એકની પાસે આઠ વરસ છે એકની પાસે સાત દિવસ છે પણ એકને પૂજ્ય લક્ષ્મી પ્રસાદ સ્વામી પૂજ્ય વિવેક સ્વામી જેવા સવનાદિકનો એનો સંપર્ક થયો અને ગંગા કિનારે કથા સાંભળવાને માટે બેઠા તો સાત દિવસની અંદર એનો મોક્ષ થાય એનું કલ્યાણ થાય અને એકની પાસે આઠ આઠ વર્ષનો સમય છતાં એવું સમજે કે હું મારું મૃત્યુ કેમ રોકી શકું વાલા ભક્તો આ તો મૃત્યુ લોક છે ભગવાન આ પૃથ્વી ઉપર આવે હે તો એમને પણ જવાનું છે અને છતાં પણ અંતે કાળના કોળિયા તો બનતા જ હોય છે પૂજ્ય લક્ષ્મીપ્રસાદ સ્વામીએ આ સુંદર મજાનું હે લોકોની ચિંતા થાય હે આટલો બધો ખર્ચો આ સમયાણો આ વ્યવસ્થા આ બધા સંતોને તેડીને લાવવા આટલા બધા ભૂદેવોને હે પવિત્ર ભૂદેવોની પાસે શાસ્ત્રોનું વાંચન કરાવવું પૂજન કરાવવું આવું ભગીરથ કાર્ય પૂજ્ય લક્ષ્મી પ્રસાદ સ્વામી કરી રહ્યા છે ત્યારે એમને આપણે જોરદાર તાલીઓના નાદથી એમની મહેનત હે એમનો દાખલો આ બધું એમને ક્યાં કરવાની જરૂર હતી પણ એક લોકોનું કલ્યાણ કેમ થાય અને અમારે બોટાદમાં દસ વર્ષ સુધી રહ્યા ને તો પણ લોકોની પાસેથી પાંચું પાંચું ઉઘરાવી અને એક કાળજાના કટકા જેવી જમીન હતી ને મંદિરના આ પાછળના ભાગની ઘણી મોંઘી હતી છતાં પણ ગમે તે ભોગે નથી પારણ કરવી નથી બિલ્ડિંગો બનાવવા પહેલાં આ મંદિરની જમીન લ્યો આવું પણ એમણે ભગીરથ કાર્ય કાયમને માટે બોટાદનો સત્સંગ સમાજ એમને માટે ઋણી રહેશે હે આ લોકની અંદર છાંયો તડકો ટાઢ આ બધું તો આવવાનું જ પણ જે સારું કાર્ય હશે એની કીર્તિ કાયમને માટે ગવાશે જ્યારે આ સમસ્ત પિતૃના મોક્ષાર્થે જ્યારે આ પારણ થઈ રહી છે ત્યારે ભગવાન સ્વામિનારાયણનો જે આદેશ છે ભગવાને આઠ સત્શાસ્ત્રોમાં જે ગ્રંથનું સ્થાન આપેલું છે એવા ભાગવતજીના ગ્રંથના માધ્યમથી સમસ્ત પિતૃઓ હે ભગવાનના ચરણારવિંદને પામે અને એમને શાશ્વત શાંતિ મળે એવી ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના અને આ મહોત્સવની અંદર જે યજમાન પરિવાર છે હે એમણે નાની મોટી જે સેવાઓ કરી છે એની દૈવી સંપત્તિનો અહીંયા ખરેખરો સદુપયોગ થઈ રહ્યો છે ત્યારે ભગવાન સ્વામિનારાયણ એમનું પણ મંગળ વિસ્તારે અને આ મહોત્સવ આ સંતોનો જે દાખલો એનાથી આપણા જીવનની અંદર કંઈક પરિવર્તન આવે ભગવાનની એકાદ આજ્ઞા વધુ પળાય એવી અપેક્ષા સાથે સર્વેત્ર સુખીન સંતુ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણી પશ્યંતુ સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કચ્છિ દુઃખભાગ ભવ અસ્ત જય સ્વામિનાથ